નમસ્તે દોસ્તો, આજે આપણે ચેપ્ટર નંબર 3 વનસ્પતિ સૃષ્ટિ ની અંદર આવૃત બીજધારી વનસ્પતિ ભણશું. કાલે આપણે અમુક અનાવૃત બીજધારી વનસ્પતિ વિશે ડિટેલમાં જોઈ ગયા, આજે આવૃત બીજધારી વનસ્પતિ. તો આવૃત બીજધારી વનસ્પતિ અનાવૃત બીજધારી કરતા કેવી રીતે જુદી પડે છે? તો જો અનાવૃત બીજધારી વનસ્પતિમાં જે આંડકો ખુલ્લા છે તેમ અહીં આવૃત બીજધારીના આંડકો ખુલ્લા કે નગ્ન નથી. અહીંયા અંડકોની ફરતે આવરણ આવેલું હોય છે. અંડકોની ફરતે બીજાશયની દિવાલ અથવા તો બીજાશયની વિશિષ્ટ રચના વિકાસ પામેલી હોય છે અને એટલે આવૃત બીજધારી કહેવામાં આવે. આવૃત બીજની ફરતે આવરણ છે. તો આવૃત બીજધારક જે સપુષ્પી વનસ્પતિઓમાં પરાગરજ અને અંડકો વિશેષ રચનામાં વિકાસ પામે છે, જેને આપણે પુષ્પ કહીએ છીએ. અને આવૃત બીજધારી વનસ્પતિની અંદર પરાગરજ અને અંડક એ ચોક્કસ રચનામાં વિકાસ પામે, જેને આપણે પુષ્પ કહીએ છીએ. અને આવી આવૃત બીજધારી વનસ્પતિમાં બીજ એ ફળ દ્વારા ઘેરાયેલ છે. જો બીજ એ ફળના આવરણથી ઘેરાયેલ છે અને એટલે જ આવૃત બીજધારી કહેવામાં આવે છે. આવૃત બીજધારી વનસ્પતિમાં નૈસર્ગિક નિવાસસ્થાનો વિશાળ ક્ષેત્ર તમને જોવા મળે અને વનસ્પતિઓમાં પણ અસાધારણ મોટો સમૂહ છે. આવૃત બીજધારી એ સૌથી આધુનિક વનસ્પતિ છે. એટલે આપણે આમ કહી શકીએ કે આધુનિક સમયની જો કોઈ વનસ્પતિ હોય તો આવૃત બીજધારી છે અને ખૂબ જ મોટો વનસ્પતિ સમૂહ ધરાવે છે, ખૂબ જ વિશાળ વનસ્પતિ સમૂહ ધરાવે છે. અને બીજની ફરતે ફળનું આવરણ હોવાથી આપણે એને આવૃત બીજધારી વનસ્પતિ કહીએ છીએ. હવે તેમના કદની બાબતમાં જોઈએ તો કદ અતિ સૂક્ષ્મ વિસ્તાર, કદ વિસ્તારની વાત કરીએ તો ખૂબ જ નાના સૂક્ષ્મદર્શી માઇક્રોસ્કોપી ભૂલક્યા આંધળીના ટેરવામાં હજારો છોડ આવી જાય, આટલું નાનું આવૃત બીજધારી વનસ્પતિ છે. આમાં મૂળ પ્રકાંડ પર્ણ બધું છે. અને ત્યાંથી લઈને મહાકાય તમે જુઓ નીલગીરી જેવી ઊંચામાં ઊંચા વૃક્ષો આવૃત બીજધારીની ઊંચામાં ઊંચી વનસ્પતિ, પણ સંપૂર્ણ સમની વનસ્પતિ સમુદાયની ઊંચામાં ઊંચી વનસ્પતિ સિકોયા સિમ્પર વેરિયન્સ કા જોઈ ગયા આવૃત બીજધારી. પણ આવૃત બીજધારી વનસ્પતિમાં સૌથી ઊંચી છે એ યુકેલિપ્ટસ છે. અને યુકેલિપ્ટસ અને નીલગીરી લગભગ 100 મીટર થી વધારે સુધીની ઊંચાઈ ધરાવે છે આ નીલગીરી. સમજાય છે? અને તેઓ સામાન્ય રીતે આપણને ખોરાક ઉપયોગિતાની વાત કરીએ તો ખોરાક, ઘાસચારો, બળતણ, ઔષધો અને બીજી ઘણી બધી વ્યવસાયિક અગત્યની પેદાશો પૂરી પાડે છે. અને એ આપણને ખબર છે આવૃત બીજધારી વનસ્પતિ વિવિધ રીતે ઉપયોગી છે માનવ સમાજ માટે. અને એને બે ભાગમાં વિભાજિત કરી શકાય, બે વર્ગમાં દ્વિદળી વનસ્પતિ અને એકદળી વનસ્પતિ. દ્વિદળી વનસ્પતિઓ સામાન્ય રીતે કોને કહેવાય? તો કે દ્વિદળી એમાં બે બીજપત્રો આવેલા છે, બે બીજપત્રો છે. એના પર્ણની અંદર ઝાલાકાર શિરાવિન્યાસ છે, શિરાવિન્યાસ છે એ ઝાલાકાર છે. ભાઈ તમને ખબર છે, તમે ઓલરેડી જોઈ ગયા છો આ બધી બાબત, ઝાલાકાર શિરાવિન્યાસ છે. અને તમે જેમ સમજો એના પુષ્પની અંદર જે ચક્રીય ઘટકોના ભાગ છે એ ચતુર્યવી કે પંચાવ્યવી પુષ્પો હોય છે. એટલે કે એમાં વજ્રપત્ર છે એ 5 હોય, દલપત્ર 5 છે, કુકેસર 5, આમ પંચાવ્યવી હોય અથવા 4-4 હોય તો ચતુર્યવી હોય. અને એના પુષ્પના દરેક ચક્રની અંદર ઘટકોની સંખ્યા 4 અથવા 5 હોય, આવી રીતે એને વર્ગીકૃત કરવામાં આવે છે. અને સામાન્ય રીતે એ સિવાયના હું લક્ષણ તમને કહું તો કે દ્વિદળી વનસ્પતિનું જે મૂળ છે એ મોટે ભાગે સોટીમય પ્રકારનું મૂળ તંત્ર ધરાવે છે. એના આધારે પણ તમે કહી શકો, જો એનો પર્ણમાં શિરાવિન્યાસ છે એ ઝાલાકાર હોય છે, બે બીજપત્રો ધરાવે છે, પુષ્પ છે ચતુર્યવી કે પંચાવ્યવી હોય છે અને મૂળ છે એ સોટીમય પ્રકારનું મૂળ તંત્ર ધરાવતા હોય છે, આ પ્રકારની રચના ધરાવે. બીજી બાજુ એકદળી વનસ્પતિની જો આપણે વાત કરીએ તો એના સામાન્ય લક્ષણોની વાત કરીએ તો તેમાં એક જ બીજપત્ર હોય એટલે એને એકદળી કહેવામાં આવે છે. અને પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ, સમાંતર શિરાવિન્યાસ એ તમને ખબર, મકાઈ, જુવાર, બાજરીના પર્ણો તમે જોયા હોય તો એમાં એક સરખો આમ સમાંતર શિરાવિન્યાસ હોય તો આને એકદળી કહેવામાં આવે છે. એટલે આ એકદળી વનસ્પતિના પર્ણો સામાન્ય રીતે સમાંતર શિરાવિન્યાસ પુષ્પત્રી અવયવી હોય છે. પુષ્પત્રીય વ્યવહાર દરેક ચક્રના ઘટકો 3-3 હોય છે. આ રીતે વર્ગીકૃત કરી શકાય. આ ઉપરાંત હજી એકાદી વાત કહી શકીએ આપણે કે જેનું મૂળ છે એ મોટે ભાગે તંતુમય મૂળ તંત્ર ધરાવે છે. અને ત્યાર પછી પુષ્પમાં જો આપણે વાત કરીએ તો પુષ્પની અંદર નળ લિંગી અંગ એ પુકેસર હોય છે. આપણે કીધું ને કે આવૃત બીજધારી વનસ્પતિની અંદર વિશિષ્ટ રચના પુષ્પ સર્જાય છે અને પુષ્પની અંદર નળ લિંગી અંગ તરીકે પુકેસર આવેલું હોય છે. અને દરેક પુકેસર પાતળા તંતુ અને યોજી જોડાણ દ્વારા પરાગાશય સાથે, એટલે પુકેસરના ટોચના ભાગે પરાગાશય આવેલું હોય અને આ પરાગાશય સાથે જે જોડાય છે તે ભાગને યોજી, અને આ તંતુ પરાગાશય સાથે યોજી દ્વારા જોડાણ કરે છે. આટલી વાત આ પુકેસરની રચના આપણે જોઈ ગયા છે ખૂબ સારી રીતે પુષ્પની રચનામાં.
આપણે પાંચમા ચેપ્ટરમાં ભણી ગયા છે. અને આ પરાગાશયની અંદર તમને ખબર છે કે આ પરાગાશયનું બંધારણ આપણે જોઈએ ને તો આવું આ પરાગાશયની અંદર આમાં ચાર લઘુ બીજાણુ ધાની આવેલ છે. ચાર લઘુ બીજાણુ ધાની અને આ લઘુ બીજાણુ ધાનીમાં લઘુ બીજાણુ માતૃકોષ આવેલો. લઘુ બીજાણુ માતૃકોષ અથવા તો પરાગ માતૃકોષ. અને આ પરાગ માતૃકોષનું અર્ધીકરણ થઈ અને આમાં લઘુ બીજાણુ સર્જાય છે. સમજી ગયો? આની અંદર લઘુ બીજાણુ ધાની આવેલી છે અને લઘુ બીજાણુ ધાનીમાં લઘુ બીજાણુ માતૃકોષ અથવા તો પરાગ માતૃકોષનું અર્ધીકરણ થાય અને તેમાં લઘુ બીજાણુ ઉત્પન્ન થાય છે. અને આ લઘુ બીજાણુ પુક્ત થઈને પરાગ રજ તરીકે ઓળખાય છે અને પરાગ રજમાં પરિણમે છે. સમજાય? અને પુષ્પની અંદર આવું માદા લિંગી અંગ તરીકે શું આવેલું હોય તો કે માદા લિંગી અંગ તરીકે સ્ત્રી કેસર આવેલું હોય. આ સ્ત્રી કેસર છે એમાં ત્રણ ભાગ હોય. તલસ્થ ભાગે આ આવેલો ભાગ છે, આખું બીજાશય છે. એમાંથી લંબાયેલી લાંબી પરાગ વાહિની આવેલી હોય. આ પરાગ વાહિની છે આપણે આપણે જોઈ ગયા છે. અને સૌથી ટોચના ભાગે આવેલો ભાગ છે જેને પરાગાશન કહેવામાં આવે છે. પરાગાશન એટલે પુષ્પની અંદર નર પ્રજનન અંગ તરીકે પુકેસર, માદા પ્રજનન અંગ તરીકે સ્ત્રી કેસર. સ્ત્રી કેસરની અંદર ત્રણ ભાગ આવેલા છે. સ્ત્રી કેસરના તલસ્થ ભાગે જે પુષ્પના બીજા પુષ્પાસન સાથે જોડાયેલો હોય ભાગને બીજાશય આવેલો, ત્યાંથી લંબાયેલી લાંબી વાહિની, પરાગ વાહિની અને પરાગાસન એ સ્ત્રી કેસરનો ટોચનો ભાગ ફૂલેલો પરાગાસન. પરાગાસન અને બીજાશય શેના દ્વારા જોડાયેલું? પરાગ વાહિની. સ્ત્રી કેસરનો જે આપણે ભાગ આપી દીધો આ બીજાશય. આ સ્ત્રી કેસરના બીજાશયની અંદર અંડકો આવેલા. સામાન્ય રીતે પ્રત્યેક અંડક અહીંયા અંડક આવેલો આ બીજાશય છે. હવે આપણે કામ કરીએ. આ બીજાશયની દિવાલ. હવે આ બીજાશયની દિવાલની અંદર સમજો, બીજાશયની અંદર શું આવેલું આપણને કીધું છે જોજો, એની અંદર અંડકો આવેલા છે. આમાં અંડક છે, આ અંડક છે. અંડક એટલે તમને ખબર છે મહાબીજાણુ ધાની આ અંડક છે. સામાન્ય રીતે પ્રત્યેક અંડક પાસે મહાબીજાણુ માતૃકોષ. અંડકની અંદર અહીંયા પ્રદેહના કોષો ને એમાં એક મહાબીજાણુ માતૃકોષ. આ મહાબીજાણુ માતૃકોષ એ દ્વિતીય હોય. એમએમસી યાદ કરો, કાલે જાણી મેગાસ્પોર મધર સેલ. આ મેગાસ્પોર મધર સેલ એટલે કે મહાબીજાણુ માતૃકોષ જે દ્વિતીય છે અને જે બીજાણુ જનક અવસ્થાનો ભાગ છે. આ બીજાણુ જનક અવસ્થા છે. આવૃતબીજારી વનસ્પતિની મુખ્ય અવસ્થા બીજાણુ જનક છે. બીજાણુ જનક અવસ્થા પર જ પુષ્પો સર્જાય. પુષ્પની અંદર પ્રજનન અંગમાં લિંગી નર લિંગી અંગ તરીકે પુકેસર, માદા લિંગી અંગ તરીકે સ્ત્રી કેસર. સ્ત્રી કેસરના ત્રણ ભાગ, નીચે તલસ્થ ભાગ આ બીજાશય, આ બ્લુ કલરનો ભાગ એ બીજાશય, અને આ પરાગવાહિની પરાગાશન, અને બીજાશયની અંદર અંડક. અંડક એટલે મહાબીજાણુ ધાની. આ બધા કોષો દ્વિકીય કોષો છે. મહાબીજાણુ ધાનીના કોષો એ બીજાણુ જનક અવસ્થાના કોષો છે અને અંડકની અંદર એક મહાબીજાણુ માતૃકોષ. હવે આ માતૃકોષ અર્ધીકરણ પામીને શું બનાવે છે? આ મહાબીજાણુ માતૃકોષ છે. મહાબીજાણુ માતૃકોષ અર્ધીકરણ પામે અને મહાબીજાણુ માતૃકોષ અર્ધીકરણ પામીને એકકીય મહાબીજાણુ. જો ખાલી અંડક દોર્યું છે મેં, બીજાશય નથી દોરતો. અને આ મહાબીજાણુ માતૃકોષ છે, દ્વિતીય કોષ એનું અર્ધીકરણ થાય અને ચાર એકકીય મહાબીજાણુ સર્જે. ચાર એકકીય મહાબીજાણુ સર્જે. આ મહાબીજાણુ છે. મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુ સર્જાય. એકકીય આ દ્વિકીય અર્ધીકરણ છે. એકકીય મહાબીજાણુ સર્જાય. ચાર ક્યાં? અંડકમાં અથવા મહાબીજાણુ ધાની. શેમાંથી સર્જાય? મહાબીજાણુ માતૃકોષમાં. આ ચાર માંથી ત્રણ અવરોધ પામે છે. ત્રણ મહાબીજાણુ છે વિઘટન પામે છે અને એક વિભાજિત પામીને ભ્રૂણપૂટનું સર્જન કરે છે. હવે આના પછીની આકૃતિ દોરું છું. ખાલી અંડક દોરું છું, બીજાશય નથી દોરતું. આ અંડક, આ અંડકમાંથી ત્રણ મહાબીજાણુ નાશ પામે અને એક મહાબીજાણુ છે એ વિકાસ પામીને મોટો બનશે. આ મહાબીજાણુ છે આપણે આને ગ્રીન કલરથી દોરી નાખીએ અને ત્રણનું વિઘટન થઈ જશે, નાશ પામી જશે અને એક મહાબીજાણુ વિકાસ પામી અને મોટો બનશે. જોજો, એક મહાબીજાણુ મોટો થાય છે અને જે શેમાં વિકાસ પામે છે? ભ્રૂણપૂટનું સર્જન કરે છે. હવે આ ભ્રૂણપૂટમાં જ્યારે સર્જાય છે, આ મહાબીજાણુ વિકાસ પામીને ભ્રૂણપૂટમાં ફેલાય,
ત્યારે આ મહાબીજાણુ નું કોષ કેન્દ્ર છે ને, કોષ કેન્દ્ર ત્રણ વખત સંભાજન પામે. આ એક વખત સંભાજન થાય એટલે એમાંથી બે કોષ કેન્દ્ર સર્જાય, આ બીજી વખત સંભાજન પામે એટલે એમાંથી ચાર કોષ કેન્દ્ર સર્જાય, અને ત્રીજી વખત સંભાજન પામે એટલે એમાં કુલ આઠ કોષ કેન્દ્ર સર્જાય. તો આ મહાબીજાણુ વિકાસ પામે અને તેનું કોષ કેન્દ્ર છે ત્રણ વખત સંભાજન પામે એટલે આઠ કોષ કેન્દ્ર સર્જાય. પણ આ બધા જ કોષ કેન્દ્ર કેવા હશે? એકકીય હશે, કારણ કે મહાબીજાણુ માતૃકોષનું અર્ધીકરણ થઈને મહાબીજાણુ સર્જાય. હવે એ મહાબીજાણુનું સંભાજન થાય અને એના કોષ કેન્દ્રની અંદર એનું કોષ કેન્દ્રનું સંભાજન થયું, એક મહાબીજાણુ હતો એની અંદર કુલ આઠ કોષ કેન્દ્ર સર્જાય. એ બધા જ કોષ કેન્દ્ર એકકીય હશે એટલે એ કોષ કેન્દ્રની આસપાસ કોષરસ નીકળાય અને એની અંદર કોષનું નિર્માણ થાય. જો હવે ત્રણ કોષ કેન્દ્ર અહીંયા ગોઠવાણા આ ભાગ, આ અંડક છે, અંડકનો આ અંડતલ ભાગ કહેવાય. આ કયો ભાગ કહેવાય? અંડતલ. આ કયો ભાગ કહેવાય? કાલે આપણે જોઈ ગયા અંડ છિદ્ર. હવે સમજો વાત, આ જે કોષ કેન્દ્ર હતા એ અંડતલ તરફ, આ મહાબીજાણુની અંદર વિકાસ પામેલા કોષ કેન્દ્ર અંડતલ તરફ ગોઠવાય, અહીંયા ત્રણ કોષ બનાવે. આ ત્રણ કોષ જે બન્યા એને પ્રતિધ્રુવ કોષ કહેવાય. એટલે મહાબીજાણુ વિકાસ પામે છે એના એક કોષ કેન્દ્રમાંથી આઠ કોષ કેન્દ્ર બને અને એ કોષરસ નીકળ્યા એક કોષમાંથી સાત કોષ બની જાય છે. એમાંથી ત્રણ કોષ છે જે અંડતલ તરફ ગોઠવાણા એને પ્રતિધ્રુવ કોષો કહેવાય. બે કોષ કેન્દ્ર છે મધ્યમાં એન્ડમ રિયા, અને ત્રણ કોષ કેન્દ્ર આ બાજુ એક વિશિષ્ટ પ્રકારનું અંડ પ્રસાધન બને. ત્રણ કોષો ભેગા થઈને અંડ પ્રસાધન, આ ત્રણ કોષો ભેગા થઈને શું બન્યું? અંડ પ્રસાધન. આ ગ્રીન કલરનો ભાગ જે મેં તમને દર્શાવ્યો એ ભ્રૂણપુટ છે. એ શું છે ભાઈ? ભ્રૂણપુટ. આ ભ્રૂણપુટ એ શેમાંથી બન્યું? મહાબીજાણુ વિકાસ પામ્યું. મહાબીજાણુ વિકાસ પામીને શેમાંથી બનવાનો? ભ્રૂણપુટમાં. ભ્રૂણપુટની અંદર દરેક કોષ કેવો છે? એકકીય હોય છે. આ દરેક ભ્રૂણપુટની અંદર ત્રણ કોષીય અંડ પ્રસાધન બન્યું. આ અંડ પ્રસાધન અંડ છિદ્ર તરફ, અંડ પ્રસાધનના ત્રણ કોષોમાં ક્યાં ક્યાં કોષો? અંડ પ્રસાધનની અંદર તમે હવે સમજી લેજો કે મધ્યમાં જે કોષ આવેલો છે, આ મધ્યમાં એ અંડ કોષ છે, આ હું રેડ કરું છું તે, અને બાકીના જે બે સાઈડમાં આવેલા એ બે સહાયક કોષ, એટલે બે સહાયક કોષ અને એક અંડ કોષ હોય છે. અને ભ્રૂણપુટમાં અંડતલ તરફના આ ત્રણ કોષ છે એ પ્રતિધ્રુવ કોષો છે. પ્રતિધ્રુવ કોષો. અને આ બે કોષ કેન્દ્ર ભેગા થઈ જાય છે. હવે તમે સમજી લો, આ બે કોષ કેન્દ્ર ભેગા થાય અને દ્વિતીય થઈ જાય. બે એકકીય હતા પહેલા, અને બે કોષ કેન્દ્ર ભેગા થઈ અને દ્વિકીય થઈ જાય, જેને ધ્રુવીય કોષ કેન્દ્ર ભેગા થઈને બનતી દ્વિતીય કોષ કેન્દ્ર કહેવામાં આવે. અને શું કહેવાય? દ્વિતીય કોષ કેન્દ્ર. દ્વિતીય કોષ કેન્દ્ર અને જે હવે દ્વિકીય થઈ જાય, પરંતુ શરૂઆતમાં ન હોય પછી જે દ્વિકીય થાય, પેલા તો બે કોષ કેન્દ્ર નજીક નજીકમાં ગોઠવાયેલા છે એટલે દ્વિતીય કોષ કેન્દ્ર અથવા તેને ધ્રુવીય કોષ કેન્દ્ર કહેવામાં. પણ આ ભ્રૂણપુટ એટલે શું? અરે તમે સમજો, આ બીજાનો જનક અવસ્થા અને અહીંયા મહાબીજાણુ માતૃકોષ દ્વિતીય છે, એમાંથી મહાબીજાણુ, અરે એકકીય મહાબીજાણુ સર્જાયો. અને આ મહાબીજાણુ એટલે જન્યુજનક અવસ્થાને સર્જાયો, અને આ મહાબીજાણુમાંથી ભ્રૂણપુટ સર્જાયો. તો આ ભ્રૂણપુટ એટલે આવૃત બીજધારી વનસ્પતિની જન્યુજનક અવસ્થા થઈ, એકકીય છે. આ ભ્રૂણપુટના દરેક કોષો એકકીય છે, જન્યુજનક અવસ્થા છે. તો આખી જન્યુજનક અવસ્થા ક્યાં સર્જાય? તો કે અંડકમાં, મહાબીજાણુધારીની અંદર. અને અંડક ક્યાં આવેલું? કે બીજાશયમાં. અનાવૃત બીજધારીમાં આમાં શું ફેર પડ્યો? તો કે ત્યાંય ભાઈ જન્યુજનક અવસ્થા તો અંડકમાં જ સર્જાતી હતી, અને અંડક છે બીજાશયમાં નહોતું, ત્યાં ખુલ્લું હતું. અને અહીંયા બીજાશયની દિવાલની અંદર અંડક છે, અંડક એટલે કે અહીંયા એ અંડક અથવા મહાબીજાણુ ધાની, અને એ અંડકમાં મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુ સર્જાયો. પણ મહાબીજાણુ અહીંયા માદા જન્યુજનકની રચના કરી, પણ અહીંયા વધારે પડતા બહુકોષીય નથી, માત્ર સાત જ કોષ સર્જાય છે અને આઠ કોષ કેન્દ્ર. ત્રણ કોષ અહીંયા, ત્રણ કોષ અહીંયા અને એક આખો મુખ્ય કોષ. અને ભ્રૂણપુટની અંદર સાત કોષ અને આઠ કોષ કેન્દ્ર છે. પણ અહીંયા એક વસ્તુ અગત્યને અનાવૃત કરતા જુદી પડતી રચના કયો? યાદ કરો, અનાવૃત બીજધારીમાં માદા જન્યુજનક અવસ્થામાં માદા લિંગી અંગો એટલે કે સ્ત્રી જન્યુધાની સર્જાતી, અહીંયા સ્ત્રી જન્યુધાની સર્જાતી નથી, માત્ર અંડ પ્રસાધન સર્જાય. અને અંડ પ્રસાધનમાં બે સહાયક કોષ ને એક અંડ કોષ. આ રીતે આખી માદા જન્યુજનક રચના બની ગઈ અંડકની અંદર જ.
એટલે કે બધું બીજાણુજનક અવસ્થામાં પુષ્પ અને પુષ્પના શ્રી કેસરમાં શ્રી કેસરમાં અહીંયા માદાજન્યુજનક અવસ્થા સર્જાઈ જાય છે અને અહીંયા ને અહીં પૂરી થઈ જાય છે. સમજમાં આવી વાત તમને? હવે આ ધ્રુવીય કોષ કેન્દ્ર, મેં કીધું ને ધ્રુવીય કોષ કેન્દ્ર જોડાઈને છેવટે દ્વિતીય કોષ કેન્દ્ર ડિપ્લોઇડ સેકન્ડરી ન્યુક્લિયસ નું સર્જન કરે છે. પણ આ સમય દરમિયાન હવે જોજો અગત્યની વાત, વનસ્પતિના પુષ્પની અંદર પૂકેસર છે, પૂકેસર અને પૂકેસરની પરાગાશયમાંથી પરાગરજ વિકિરણ પામ્યા બાદ અને પૂકેસરનું પરાગાશય અને અમારે જે પરાગરજ છે એ પરાગરજ પવન દ્વારા મુક્ત થાય વિકિરણમાં. પરાગરજના વિકિરણ પામ્યા બાદ પવન કે વિવિધ અન્ય વાહકો દ્વારા પરાગરજને સ્ત્રી કેસરના પરાગાશન સુધી દાખલ કરાય. આ પરાગરજ છે એ પરાગરજ અહીંયા સુધી પહોંચશે, અહીંયા સુધી પહોંચશે. આ પરાગાશયમાંથી પવન કે એના દ્વારા શ્રી કેસરના પરાગાશન પર સ્થાપિત આ પૂકેસરના પરાગાશયમાંથી પરાગ શ્રી કેસરના પરાગાશન પર સ્થાપિત થાય અથવા વહન પામે એ ક્રિયાને પરાગમેય કહેવાય. અને આ પરાગરજનું શ્રી કેસરના પરાગાશન પર અંકુરણ અને અંકુરણ થઈને આમાંથી પરાગ નલિકાનું નિર્માણ થાય. આ પરાગ નલિકા શ્રી કેસરના, જોજો આ પરાગ નલિકા એથી શ્રી કેસરની પરાગ વાહિનીમાંથી લંબાય અને પરાગ વાહિનીમાંથી લંબાય અને એ જન્યુને ક્યાં સુધી લઈને આવશે? તો કે અંડકના અંડ છિદ્ર સુધી લઈ આવે. સમજાય? એટલે પરાગાશન પર પરાગરજનું અંકુરણ થાય અને તેના પરિણામ સ્વરૂપે પરાગરજનું અંકુરણ થઈને પરિણામ સ્વરૂપે પરાગ નલિકાનો વિકાસ થાય. આ પરાગ નલિકા વિકાસ થાય જે પરાગાશન અને પરાગ વાહિનીની પેશીઓ દ્વારા, આ પરાગ વાહિનીની પેશીઓ દ્વારા ક્યાં સુધી આવે? તો કે પરાગ નલિકા અંડક સુધી પહોંચે છે અને અંડક સુધી અને અંડકના અંડ છિદ્રના ભાગે દાખલ થશે. બજુ આ પરાગ નલિકા ભ્રૂણપૂટમાં પ્રવેશ, ભ્રૂણપૂટમાં પરાગ નલિકા ક્યાં પ્રવેશે છે ભાઈ? ભ્રૂણપૂટમાં પ્રવેશ અને બે નર જન્યુઓ મુક્ત કરે. પરાગ નલિકાના છેડે બે નર જન્યુઓ હોય તો અહીંયાથી પરાગ નલિકા છે અહીંથી દાખલ થશે. કલરને જુદો કરવા માટે આપણે બ્લેક કલરને પરાગ નલિકા છે ને બ્લેક કરી, માનો કે પરાગ નલિકા અહીંથી અહીંયા સુધી દાખલ થાય અને એમાં બે નર જન્યુઓ છે. હવે જોજો સ્થિતિ શું થશે. હવે સામાન્ય રીતે આ અંડક અને એની અંદર આ ભ્રૂણપૂટ, ભ્રૂણપૂટની અંદર અહીંયા અહીંયા આ અંડકોષ છે, અહીંયા બે સહાયક કોષો છે, આ સહાયક કોષ અને અહીંયા દ્વિતીય ધ્રુવ એટલે દ્વિતીય કોષ કેન્દ્ર અને આ છે એ બે પ્રતિધ્રુવ કોષો છે. હવે આ પરાગ નલિકા છે, પરાગ નલિકા અહીંથી અંદર દાખલ થઈ છે અહીંથી, એટલે પરાગ નલિકા અંડકની અંદર અંડ છિદ્રના ભાગેથી પ્રવેશ અને જેવી ભ્રૂણપૂટમાં પરાગ નલિકા પ્રવેશ એટલે એના નર જન્યુઓ છે જેવી પ્રવેશ એટલે સહાયક કોષનું વિઘટન થઈ જાય અને આ બે નર જન્યુઓ છે એ નર જન્યુઓ અહીંયા મુક્ત થાય. પણ હવે અગત્યની વાત એ છે, જોજો બહુ સમજવા જેવી વાત એ છે કે આ બે નર જન્યુઓ દાખલ થઈ ગયા તો એ બે નર જન્યુઓ પૈકી આ ભ્રૂણપૂટ છે, આ ભ્રૂણપૂટની અંદર અહીંયા એક અંડકોષ છે અને આ દ્વિતીય કોષ કેન્દ્ર છે. હવે આની અંદર તમે સમજો બે નર જન્યુ દાખલ થયા તો આ એક નર જન્યુ છે ને એ અંડકોષનું ફલન કરે અને આ બીજો નર જન્યુ છે ને આ દ્વિતીય કોષ કેન્દ્રનું ફલન કરે. સમજો બે નર જન્યુ અંદર દાખલ થાય, આ બે નર જન્યુમાં એક નર જન્યુ અંડકોષ સાથે જોડાય અંડકોષનું ફલન કરે અને એમાંથી ફલિતાંડ બનાવે છે, જ્યારે બીજો નર જન્યુ દ્વિકીય દ્વિતીય કોષ કેન્દ્રનું ફલન કરે અને તેના કોષ કેન્દ્ર સાથે જોડાઈને ત્રિકીય પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર બનાવે. એટલે કે હવે આ ભ્રૂણપૂટની અંદર આયા જે નર જન્યુ જોડાણો આ બની ગયું ફલિતાંડ. શું કરવાને? અંડકોષ અને એક નર જન્યુ જોડાઈને દ્વિકીય ફલિતાંડ બને. પણ અહીંયા જો આ કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્ર આ દ્વિકીય કોષ કેન્દ્ર સાથે જોડાણ એટલે જ્યાં બે હતા અને એક ત્રીજું આવ્યું, ત્રીજું આવ્યું એટલે આ ખરેખર જે બન્યું એ થ્રી એન બન્યું અને એ થ્રી ને શું નામ આપ્યું? ત્રિકીય પ્રાથમિક, જોજો પ્રાથમિક ભ્રૂણ કોષ કોષ કેન્દ્ર, પ્રાથમિક ભ્રૂણ કોષ કોષ કેન્દ્ર જે ત્રિકીય છે. શું કરવાને? ત્રિકીય. સમજો ત્રિકીય શા માટે? એ દ્વિકીય હતું ને એક નર જન્યુ એમાં ઉમેરણ એટલે એ ત્રિકીય છે. સમજમાં આવ્યું તમને? અને આ આ આખું અંડક અને આ ત્રિકીય ભ્રૂણ કોષ કોષ કેન્દ્રનું નિર્માણ થયું. આ આખું ફલન છે આ રચના છે.
એટલે જ્યારે પરાગનલિકાના બે નર જન્યુઓ અંદર દાખલ થયા તો પેલા અંડકોશનું એક નર જન્યુએ ફલન કર્યું, અંડકોશનું ફલન કરી ફલિતાંડ બન્યું જે દ્વિતીય ફલિતાંડ છે જે નવા છોડના નિર્માણ સાથે સંકળાશે, અને બીજું જે નર જન્યુ હતો એ દ્વિતીય કોષ કેન્દ્રનું ફલન કર્યું, એમાંથી ત્રિકીય ભ્રૂણ કોષ કેન્દ્રનું નિર્માણ થયું. આમ અહીંયા એક સાથે બે ભાગનું ફલન થયું, એક અંડકોષનું છે અને દ્વિતીય કોષ કેન્દ્રનું, આમ બે જોડાણો એક સાથે થયા, એક સાથે બે ફલનની પ્રક્રિયા થઈ એટલે આ ફલનને બેવડું ફલન કહેવામાં આવે છે. અને શું કહેવાય? બેવડું ફલન તરીકે ઓળખવામાં આવે. અને આવૃત બીજધારીનું અજોડ લક્ષણ છે કે વનસ્પતિમાં જોવા મળતું નથી, એટલે બીજીમાં ન જોવા મળે માત્ર આવૃત બીજધારીમાં જોવા મળે એવું આ અજોડ લક્ષણ છે બેવડું ફલન. સમજમાં આવે છે? બસ ત્યાર પછી હવે જો ફલિતાંડ છે એ ફલિતાંડનો ભ્રૂણમાં વિકાસ થાય, આ ફલિતાંડમાંથી ભ્રૂણ બનશે, ભ્રૂણમાં વિકાસ થાય, અને આ જે હતું પ્રાઇમર પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર એ ભ્રૂણ કોષમાં વિકાસ પામે. એટલે ફલિતાંડ શેમાં વિકાસ પામશે? ફલિતાંડ ભ્રૂણમાં વિકાસ પામશે. આ પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર શેમાં વિકાસ પામશે? તો કે એ ભ્રૂણ કોષમાં. ભ્રૂણ કોષનું કામ શું છે? તો કે જ્યારે આમાંથી ફલિતાંડમાંથી ભ્રૂણનો વિકાસ થતો હોય ને ત્યારે એને પોષણ પૂરું પાડતી રચના જેને કહેવાય ભ્રૂણ કોષ, એટલે આમાંથી બનશે ભ્રૂણ કોષ, આમાંથી બનશે ભ્રૂણ કોષ, અને ફલિતાંડમાંથી બનશે ભ્રૂણ. અને આ ભ્રૂણ એટલે શું? અરે આ ભ્રૂણ એટલે વનસ્પતિનું બચ્ચું, વનસ્પતિનું બાળ, એનું ગર્ભ, અરે ઈ બીજ, ઈ બીજ. તો અહીંયા સહાયક કોષો અને પ્રતિધ્રુવ કોષોનું શું થયું ભાઈ? આ સહાયક કોષો વિઘટન પામી જાય છે ફલનની પ્રક્રિયા દરમિયાન, અને આ પ્રતિધ્રુવ કોષો પણ વિઘટન પામે, અવનત પામે, પણ એ ફલન થઈ ગયા પછી અવનત પામે છે, વિઘટન પામે. એટલે સહાયક કોષો અને પ્રતિધ્રુવ કોષો ફલન બાદ અવનત પામે છે, વિઘટન પામે છે. અને આ ઘટના દરમિયાન હવે આખે આખું જે અંડક છે એ આખું અંડક, આ અંડક શેમાં ફેરવાશે દોસ્ત? તો કે અંડક બીજમાં ફેરવાશે. અને અંડકની ફરતે બીજા શયની દિવાલ હતી, આ અંડકની ફરતે સમજી લો બીજા શયની દિવાલ હતી, આ બીજા શયની દિવાલ, આ બીજા શય શેમાં ફેરવાશે દોસ્ત? તો કે આ બીજા શય છે એ ફળમાં ફેરવાશે. સમજાય છે? ફળમાં પણ, એટલે આમ આખું આવૃત બીજધારી વનસ્પતિ છે એમાં આ પરિસ્થિતિ જોવા મળે, એટલે બીજા શય ફળમાં ફેરવાય, અંડક બીજમાં રૂપાંતરિત થાય, અને ફલિતાંડ છે એ બીજની અંદર જે ભ્રૂણ હોય, મેં તમને આની પહેલા કીધું હતું કે તમે સિંગ ખાવ અને એમાં અણી છે, એ અણી શું છે? અરે એ ભ્રૂણ ધરી છે, બસ એ ભ્રૂણ છે. એટલે સામાન્ય રીતે અંડક બીજમાં ફેરવાય, ફલિતાંડનો ભાગ છે ને મૂળભૂત ભ્રૂણમય રચનામાં ફેરવાય, અને અહીંયા જે ભ્રૂણ કોષ છે એ ભ્રૂણ કોષ ભ્રૂણને પોષણ પૂરું પાડતી, ખોરાક પૂરું પાડતી રચના છે. સમજમાં આવ્યું? એક અગત્યની વસ્તુ એ સમજવા જેવી છે કે આવૃત બીજધારી વનસ્પતિનો ભ્રૂણ કોષ ત્રિકીય હોય, 3N હોય, 3N રંગસૂત્રના ત્રણ જૂથ, અને અનાવૃત બીજધારી વનસ્પતિનો ભ્રૂણ કોષ એકકીય હોય, અને અનાવૃત બીજધારીમાં ભ્રૂણ કોષ ફલન થયા પહેલા સર્જાય છે, અને આવૃત બીજધારી વનસ્પતિમાં ભ્રૂણ કોષનું નિર્માણ ફલન પછી થાય છે. આ મહત્વની વાત છે. આવૃત બીજધારી વનસ્પતિમાં ભ્રૂણ કોષ ફલન પછી સર્જે, અનાવૃત બીજધારીમાં ભ્રૂણ કોષ ફલન પહેલા સર્જે, અને એ અનાવૃતમાં એકકીય હોય અને આવૃતમાં ત્રિકીય હોય છે. સમજાણી ભાઈ? આ પ્રકારે આખું વનસ્પતિ છે એ આવૃત બીજધારી વનસ્પતિ હોય. જીવનચક્ર જરા જોઈ નાખીએ તો સમજો અહીંયા પણ જન્યુજનક અને બીજાણુજનક અવસ્થા તો છે જ, પણ માનો કે આ આપણને કીધું છે આ સૂર્યમુખીનો છોડ લઈ લઈ આવૃત બીજધારી વનસ્પતિ છે, રાખશે આ એક પુષ્પ છે, અને પુષ્પની અંદર સ્ત્રી કેસર એટલે ઘણા બધા પુષ્પ, આના હું પુષ્પ વિન્યાસ છે એ તમને ખબર, પણ એના સ્ત્રી કેસર અને ભૂ કેસરની વાત કરીએ તો ભૂ કેસરમાંથી આ પરાગાશય, અને પરાગાશયની અંદર લઘુ બીજાણુ ધાની, અને એમાં લઘુ બીજાણુ માતૃકોષ, આ લઘુ બીજાણુ ધાની છે, અને લઘુ બીજાણુ ધાનીની અંદર લઘુ બીજાણુ માતૃકોષ છે, ત્યાં સુધીની અવસ્થા છે એ બીજાણુજનક અવસ્થા. સ્ત્રી કેસરની અંદર આ પરાગાશન, પરાગવાહિની અને બીજાશય, બીજાશયની અંદર અંડક અથવા તો મહાબીજાણુ ધાની, અને મહાબીજાણુ ધાનીમાં મહાબીજાણુ માતૃકોષ, આ બધા દ્વિકીય છે. અહીંયા સુધીની અવસ્થા દ્વિકીય છે, બીજાણુજનક અવસ્થા છે. હવે આ લઘુ બીજાણુ માતૃકોષ છે એનું અર્ધીકરણ થઈ શું સર્જાણુ? લઘુ બીજાણુ જન્યુજનક અવસ્થાની શરૂઆત. આ લઘુ બીજાણુ એટલે કે પરાગરજ તરીકે પરિપક્વ થાય, વિકાસ પામે, અને જો એ પરાગરજ પરાગનયન પામે એટલે પરાગ પરાગાશયમાંથી સ્ત્રી કેસરના પરાગાશન સુધી પહોંચે પરાગનલિકામાં અંકુરણ.
અને આ મહાબીજાણુ માતૃકોષ છે એનું અર્ધીકરણ થાય મહાબીજાણુ સર્જન ચાર મહાબીજાણુમાંથી ત્રણ વિઘટન પામે એક મહાબીજાણુ વિકાસ પામે કયો અંડછિદ્ર તરફના ત્રણ નાશ પામે છે અને એક મહાબીજાણુ વિકાસ પામે અને મહાબીજાણુ ભ્રૂણપૂટમાં સર્જે અને એમાં આઠ એકકીય કોષ કેન્દ્ર સર્જે અને આખું ભ્રૂણપૂટ બને આ ભ્રૂણપૂટમાં ત્રણ પ્રતિધ્રુવ કોષો આ બે કોષ કેન્દ્ર ભેગા થઈને ધ્રુવીય કોષ કેન્દ્ર જે જોડાઈને દ્વિતીય કોષ કેન્દ્ર બનાવે અને અંડ છિદ્ર તરફ ત્રણ કોષો દ્વારા અંડ પ્રસાધન ની રચના અંડ પ્રસાધન માં એક વચ્ચે અંડકોષ અને બે સહાયક કોષો પછી તો કે આ પરાગરક્ષી સ્ત્રીકેશના પરાગાશન પર સ્થાપિત થાય પરાગ નલિકાનો અંકુરણ બને અને એના બે નર જન્યુઓ છે એ ભ્રૂણપૂટમાં દાખલ થાય અને આ નર જન્યુ ભ્રૂણપૂટમાં દાખલ થયા પછી એક નર જન્યુ અંડકોષનું ફલન કરે અને બીજો નર જન્યુ દ્વિતીય કોષનું ફલન કરે એટલે આને બેવડું ફલન કહેવાય અને ફલન થયા પછી અંડકોષનું ફલન થઈને ફલિતાંડ સર્જે આ ફલિતાંડ છે એ ભ્રૂણમાં વિકાસ પામે છે ભ્રૂણ સર્જે અને જે બીજમાં રૂપાંતરે છે અને એ બીજને વાવો એટલે પાછો છો એટલે ફલિતાંડ એ દ્વિતીય કોષ થઈ ગયો તો આ પાછી બીજાણુજનક અવસ્થા આવી ગઈ એટલે ત્યાં સુધીની અવસ્થાને જન્યુજનક અવસ્થા કહેવાય અને ફલિતાંડના નિર્માણથી બીજ થઈને અહીંયા સુધીની અવસ્થાને બીજાણુજનક અવસ્થા કહેવાય આમ આવૃત બીજધારીનું જીવન ચક્ર એટલે બધી જગ્યાએ જન્યુજનક અને બીજાણુજનક અવસ્થા સર્જે પણ તમે યાદ કરો આટલી બધી આપણે ભણાયમાં છે સૌથી ઓછો જન્યુજનક અવસ્થામાં સૌથી ઓછા કોષીય અવસ્થા સૌથી ઓછા કોષ હોય એવી અવસ્થાઓ કઈ અવસ્થા કહેવાય આવૃત જન્યુજનકની અંદર ખૂબ જ અલ્પ વિકસિત જન્યુજનક અવસ્થા છે ખાલી કેવા પૂરતી જન્યુજનક અવસ્થા સર્જે છે આ એટલે બસ લઘુ બીજાણુ સર્જે પરાગ સર્જે પછી તરત ફલિતાંડ છે માત્ર કેવા પૂરતી જન્યુજનક અવસ્થા સર્જે છે આવૃત બીજધારી એવી જ રીતે જેમ જેમ તમે નિમ્ન કક્ષામાં આગળ જતા જશો એ માત્ર કેવા પૂરતી જ બીજાણુજનક અવસ્થા માત્ર ફલિતાંડ પૂરતી જ બીજાણુજનક અવસ્થા સર્જે મુખ્ય અવસ્થા જન્યુજનક લીલની મુખ્ય અવસ્થા જન્યુજનક દ્વિઅંગીની મુખ્ય અવસ્થા જન્યુજનક પછી ધીમે ધીમે વિકાસ થતો ગયો ત્રિઅંગીમાં બીજાણુજનક આવ્યો સમજમાં આવી છે જેમ જન્યુજનક અવસ્થા અલ્પ વિકસિત છે વનસ્પતિ વધુ વિકસિત છે અને તમે સમજી લો જન્યુજનક અવસ્થા અહીંયા દરેક જગ્યાએ દરેક આપણે બધી ભણ્યા વનસ્પતિ લીલ દ્વિઅંગી ત્રિઅંગી અનાવૃત અનાવૃત દરેકની અંદર જન્યુજનક અવસ્થા દરમિયાન ક્યાંય વાહક પેશી જોવા મળતી નથી ગમે તેની જન્યુજનક અવસ્થા એ વાહક પેશી નથી એટલે કે જલવાહક પેશી ને અનુવાહક પેશી જેવી જટિલ વાહક પેશી જોવા મળતી નથી તો દોસ્તો અહીંયા ખૂબ અગત્યનો ટોપિક આપણે આવૃત બીજધારી વનસ્પતિનું જીવન ચક્રની વાત કરી અને હવે ખૂબ ખૂબ મહત્વનો ટોપિક છે જેની અંદર વિદ્યાર્થીઓને ખૂબ કન્ફ્યુઝન રહેતું મુશ્કેલી અને લગભગ સમજવામાં માથાકૂટ થતી હોય એવો ટોપિક પણ મજા આવે એવો છે ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે એની વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું એટલે કે દરેક વનસ્પતિના જીવન ચક્રની આપણે વાત કરવાના છે થેન્ક યુ